નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુએસ એજ્યુકેશન. ગયા લેક્ચરમાં આપણે મનોવિજ્ઞાનના 1 થી 30 સુધીના ક્વેશ્ચન જોયા હતા. આજના લેક્ચરમાં આપણે મનોવિજ્ઞાનના ક્વેશ્ચનને આગળ વધારતા 31 થી 60 ક્વેશ્ચનનો અભ્યાસ કરશું. 31મો ક્વેશ્ચન જોઈએ તો મનોવિજ્ઞાન એ કેવું વિજ્ઞાન છે? જવાબ આવશે, મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. ક્વેશ્ચન 32, મનોવિજ્ઞાન એ વર્તન અને અનુભવનું વિજ્ઞાન છે, આવું કોણે કીધું હતું? તો એનો જવાબ આવશે સ્કિનરે. સ્કિનરે એમ કીધું હતું કે મનોવિજ્ઞાન એ વર્તન અને અનુભવનું વિજ્ઞાન છે. ક્વેશ્ચન 33, મનોવિજ્ઞાન માનવ વ્યવહાર અને સંબંધોનું અધ્યયન છે, આવું કોણે કીધું હતું? તો એની અંદર જવાબ આવશે ક્રો એમ કીધું હતું કે મનોવિજ્ઞાન માનવ વ્યવહાર અને સંબંધનું અધ્યયન છે. ક્વેશ્ચન 34, શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં ક્ષેત્ર સિદ્ધાંત, જે ક્ષેત્ર સિદ્ધાંત જાણીતો છે, એ કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? તો શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર ક્ષેત્ર સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિક હતા કર્ટ લેવિન. ક્વેશ્ચન 35, મનોવિજ્ઞાનનો શિક્ષણ સાથેનો સંબંધ પ્રસ્થાપિત કરવાનું શ્રેય સૌ પ્રથમ કોના ભાગે જાય છે? તો મનોવિજ્ઞાનની અંદર શિક્ષણની અંદર જોડવાનું કામ પેથોલોજી નામના મનોવૈજ્ઞાનિકે કર્યું હતું, એટલે આનો જવાબ આવશે પેથોલોજી. ક્વેશ્ચન 36, અવલોકન પદ્ધતિનું અન્ય નામ જણાવો, અવલોકન પદ્ધતિનું બીજું નામ છે નિરીક્ષણ પદ્ધતિ. ક્વેશ્ચન 37, અવલોકન પદ્ધતિના પ્રકાર જણાવો, અવલોકન પદ્ધતિના મુખ્યત્વે બે પ્રકાર છે, પ્રથમ પ્રકાર નિયંત્રિત અવલોકન અને બીજો પ્રકાર છે અનિયંત્રિત અવલોકન. ક્વેશ્ચન 38, અધ્યતાની સામાજિકતા માપવાની અથવા તો અન્ય સાથે એ કેટલો સંબંધિત છે, અન્ય સાથે કેટલો હળીમળીને રહે છે, આ વસ્તુ જાણવાની પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય છે? તો એની અંદર જવાબ આવશે સામાજિકતા મિતિ. ક્વેશ્ચન 39, વ્યક્તિ અથવા તો માનવમાં થતો બુદ્ધિ અથવા તો ભાષાશક્તિનો વિકાસ અથવા તો સ્મૃતિનો વિકાસ, તર્કશક્તિનો વિકાસ, આ કયા વિકાસની અંદર સમાવેશ થાય અથવા તો આને કેવો વિકાસ કહેવાય? તો એની અંદર જવાબ આવશે માનસિક વિકાસ. ક્વેશ્ચન 40, ઇવાન પેટ્રોવિચ પાવલોએ કયા પ્રાણી ઉપર પોતાનો પ્રયોગ કર્યો હતો? તો એની અંદર જવાબ આવશે કૂતરા પર. ક્વેશ્ચન 41, જે પ્રતિચાર સાહજિક કે કુદરતી રીતે પ્રાપ્ત થાય તે પ્રતિચારને કેવો પ્રતિચાર કહેવાય? જવાબ આવશે અનઅભિસંધિત પ્રતિચાર. આનાથી વિરુદ્ધમાં જો કદાચ પૂછાય કે જે પ્રતિચાર કૃત્રિમ રીતે અથવા તો માનવસર્જિત રીતે પ્રાપ્ત કરી શકાય અથવા તો મેળવી શકાય, એ પ્રતિચારને કેવો પ્રતિચાર કહેવાશે? તો જવાબ આવશે અભિસંધિત પ્રતિચાર. ક્વેશ્ચન 42, કારક અભિસંધાનનો પ્રયોગ સ્કિનર દ્વારા કયા પ્રાણી ઉપર કરવામાં આવ્યો હતો? તો એની અંદર જવાબ આવશે કબૂતર અને ઉંદર. કારક અભિસંધાનનો જે પ્રયોગ સ્કિનરે કર્યો હતો તે કબૂતર અને ઉંદર ઉપર કર્યો હતો. ક્વેશ્ચન 43, ભૂખ્યા વ્યક્તિને જો ખોરાક અથવા તો ભોજન આપવામાં આવે એ કયા પ્રકારનો સુદઢક છે? તો ભૂખ્યા વ્યક્તિને જો ભોજન અથવા તો ખોરાક આપશું તો એ ફાયદો ભૂખ્યા વ્યક્તિને થશે, તો આ જે સુદઢક છે એ છે હકારાત્મક અથવા તો વિધેયાત્મક સુદઢક. ક્વેશ્ચન 44, ધૂમ્રપાન કરનાર વ્યક્તિને તેના મિત્રો છોડી દે અથવા તેવું વર્તન કરે તો તે કયા પ્રકારનું સુદઢક કહેવાય? તો તેની અંદર જવાબ આવશે નિષેધાત્મક અથવા તો નકારાત્મક સુદઢક. ક્વેશ્ચન 45, પ્રાથમિક સુદઢકોના ઉદાહરણ આપો. પ્રાથમિક સુદઢકો કહેવાય કોને? તો જે સુદઢક મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો અથવા તો જે જરૂરિયાતો મનુષ્યને જીવવા રહેવા માટે જરૂરી છે તે પૂરી કરવામાં મદદરૂપ થાય એને પ્રાથમિક સુદઢકો કહેવાય. તો પ્રાથમિક સુદઢકોના ઉદાહરણ કયા કયા છે? ભૂખ, તરસ, ઊંઘ, આરામ, જાતીયતા વગેરે. ક્વેશ્ચન 46, દ્વિતીય કક્ષાના સુદઢકોના ઉદાહરણ આપો. દ્વિતીય કક્ષાના સુદઢકો માનવીને જીવન જરૂરિયાતની જીવન જીવવા માટે જરૂરી નથી પરંતુ એક્સ્ટ્રા વધારે પડતું પ્રતિષ્ઠિત જીવન જીવવા માટે ઉપયોગી થાય. તો એમાં કયા કયા આવશે? પ્રતિષ્ઠા, હોદ્દો, ધન પ્રાપ્તિ વગેરે. ક્વેશ્ચન 47, પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત આપનાર થોર્નડાઇક એ કયા પ્રાણી ઉપર પ્રયોગો કર્યા હતા? પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત જે આપ્યો હતો એ આપણે જાણીએ છીએ કે થોર્નડાઇકે આપ્યો હતો. તેમણે કયા પ્રાણી ઉપર પ્રયોગો કર્યા હતા? જવાબ આવશે બિલાડી ઉપર. ક્વેશ્ચન 48, આંતરસૂદ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત આપનાર કોહલરે કયા પ્રાણી ઉપર પ્રયોગો કર્યા હતા? તો આંતરસૂદ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત જે છે એ કોહલરે આપ્યો હતો અને તેણે ચિંપાંજી ઉપર પ્રયોગ કર્યા હતા. ક્વેશ્ચન 49, ક કલમનો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપતિનો ઘ, આવી માહિતી છે એને આપણે આવી રીતના યાદ રાખીએ છીએ, તો આ જે ઉપરની પદ્ધતિ છે એ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય? તો એની અંદર જવાબ આવશે ખીટી પદ્ધતિ. ક્વેશ્ચન 50, કોઈપણ એક ક્ષેત્રમાંથી આપણે જો મેળવેલ માહિતી અથવા તો જ્ઞાન એ કોઈ અન્ય ક્ષેત્રમાં આપણે લાગુ પાડી શકીએ તો આ લાગુ પાડવાની જે પદ્ધતિ છે એને કઈ પદ્ધતિ કહેવાય? તો એનો જવાબ આવશે અધ્યયન સંક્રમણ. ક્વેશ્ચન 51, ગુજરાતી વ્યાકરણની અંદર મહારત હાસિલ કરનાર વ્યક્તિ સંસ્કૃત વ્યાકરણ સરળતાથી સમજી શકે છે, તો આ કયા પ્રકારના સંક્રમણનું ઉદાહરણ છે? તો જવાબ આવશે હકારાત્મક અથવા તો વિધાયક સંક્રમણ, કારણ કે ગુજરાતી વ્યાકરણ એને પહેલેથી આવડે છે અને સંસ્કૃત વ્યાકરણ એને શીખવામાં સરળતા પડે છે.
ક્વેશ્ચન 52, ગુજરાતી ભાષાનો વર્ણનો ખ્યાલ ધરાવતી વ્યક્તિ અંગ્રેજી ભાષા જ્યારે વાંચવા બેસે છે ત્યારે એને નડતો રૂપ થાય છે, તો આ કયા પ્રકારનું અધ્યયન છે? જવાબ આવશે નકારાત્મક અથવા તો નિષેધાત્મક અધ્યયન સંક્રમણ. ક્વેશ્ચન 53, ગણિતના દાખલા આવડતી વ્યક્તિ ગુજરાતી કાવ્ય વાંચવા બેસે છે ત્યારે કયું સંક્રમણ લાગુ પડે છે? તો એનો જવાબ આવશે શૂન્ય સંક્રમણ. શૂન્ય સંક્રમણ કેમ? કારણ કે ગણિતના દાખલાને અને ગુજરાતી કાવ્યને કાંઈ લેવા દેવા નથી. જ્યારે ફાયદારૂપ પણ અગાઉની માહિતી અથવા તો અગાઉનું જ્ઞાન થાય નહીં અને નુકસાનરૂપ પણ ન થાય ત્યારે આવશે શૂન્ય સંક્રમણ. ક્વેશ્ચન 54, સમગ્રતાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો જવાબ આવશે ગેટાલ્ટવાદીઓએ. ક્વેશ્ચન 55, પ્રેરણા પર અસર કરનાર પરિબળ ઈડ, ઈગો અને સુપર ઈગો છે, આવું કોણે કીધું છે? જવાબ આવશે સિગમંડ ફ્રોઇડે. ક્વેશ્ચન 56, મનોવિશ્લેષણવાદનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? જવાબ આવશે સિગમંડ ફ્રોઇડ. ક્વેશ્ચન 57, પ્રેરણા માટે સહજ વૃત્તિનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? જવાબ આવશે મેકડુગલ. ક્વેશ્ચન 58, પ્રેરણાનો સિદ્ધાંત અન્ય કયા નામે ઓળખાય છે? માનવ પ્રેરણાનો સિદ્ધાંત અન્ય કયા નામે ઓળખાય છે? તો માનવ પ્રેરણાનો સિદ્ધાંત અન્ય જરૂરિયાતના સિદ્ધાંતના નામે ઓળખાય છે. ક્વેશ્ચન 59, જરૂરિયાતનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? તો એની અંદર જવાબ આવશે જરૂરિયાતનો સિદ્ધાંત અબ્રાહમ મેસ્લોએ આપ્યો હતો. ક્વેશ્ચન 60, સાયકલ પર બેલેન્સ રાખતા આવડી જાય તો બાઇક પર બેલેન્સ રાખવામાં મુશ્કેલી પડતી નથી, આ કેવું સંક્રમણ છે? તો જાણીએ છીએ એમ સાયકલ પર બેલેન્સ આપણે રાખીએ છીએ અને બાઇક ઉપર બેલેન્સ રાખવામાં આપણને ફાયદોરૂપ નીવડે છે, તો ફાયદો કરાવે તો એ હકારાત્મક અથવા તો વિધાયક સંક્રમણ.